राज्य सरकार नो गृह विभाग गुजरात नी अंदर गैरकायदेसर रीते जे ड्रग्स नो हेराफेरी अथवा घुसाड़वामां आवतुं होय छे अने जेना कारणे गुजरात नुं युवाधन बर्बाद करवा माटेना जे कारस्थानो आरोपीओ द्वारा रचवामां आवता होय छे તે લોકોને પકડી પાડી અને તેમનો મુદ્દામાલ કબજે કરવા માટે કટિબદ્ધ છે. આજ આના જ ભાગરૂપે ગુજરાતની અલગ અલગ પોલીસ યુનિટ છે એ પોલીસ યુનિટ દ્વારા સંકલન રાખી અને ઓપરેશન કરવામાં આવતા હોય છે. આવું જ એક ઓપરેશનના ભાગરૂપે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ તરફથી એક માહિતી સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ તરફથી સુરત શહેર સુરત રેન્જ વિભાગના વડા પિયુષ પટેલ સાહેબ સાથે શેર કરવામાં આવેલી હતી. આ ઇન્ફોર્મેશન પ્રમાણે ઓરિસ્સા રાજ્યની અંદરથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ચોક્કસ વર્ણવાળી ટ્રક દ્વારા ઉત્તર ગુજરાતમાં મોકલવામાં આવનાર હતો અને જે તાપી જિલ્લામાંથી પસાર થનાર હતો. આ ઇન્ફોર્મેશન ત્યાંથી તાપી જિલ્લા પોલીસ સાથે શેર કરવામાં આવી અને અત્રેથી SOGની એક ટીમ તૈયાર કરવામાં આવી અને સુરત શહેર પોલીસ તરફથી PSI મેળાની આગેવાનીમાં એક ટીમ અત્રે મોકલવામાં આવેલી હતી અને SOGના PI શ્રી શિરસાદ સાહેબ અને મેઢા સાહેબના જોઈન્ટ ટીમે તાપી જિલ્લાના એન્ટ્રન્સ ઉચ્છલ પોલીસ સ્ટેશનના બેડકી નાકા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ કરી અને આ ચોક્કસ વર્ણનવાળી ટ્રકને આઈડેન્ટિફાય કરી લેવામાં આવી અને એને ઇન્ટરસેપ્ટ કરી એની અંદર સર્ચ કરતા આ ટ્રકમાંથી એક્ઝેક્ટ 573 કિલો અને 120 ગ્રામ જેટલો ગાંજાનો જથ્થો મળવા પામેલ છે. આ ગાંજાની બજાર કિંમત 1 કિલોના 10,000 રૂપિયા જેટલી હોય છે. આમ કુલે 57,31,000નો ગાંજાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ જે ટ્રકનો આની અંદર ઉપયોગ કરવામાં આવ્યો હતો વગેરે મુદ્દામાલ આની સાથે મળાવતા કુલ 64,33,830 રૂપિયા જેટલો મુદ્દામાલ આમની પાસેથી કબજે લેવામાં આવ્યો છે. આ ટ્રક લઈને આવનાર એના ડ્રાઈવર ક્લીનર અને સાથેના આરોપી એમ કરીને કુલ 3 આરોપીઓને જગ્યા ઉપરથી ધરપકડ કરવામાં આવેલી છે, જેમના નામ અવતારસિંહ, કિશનસિંહ અને ગુરજીતસિંહ છે. આ ત્રણેય મૂળ પંજાબના રહેવાસી છે અને એ લોકોની પૂછપરછ કરતાં, આરોપીઓની સઘન પૂછપરછ કરતાં બંને ટીમો દ્વારા ખરેખર માલ ત્યાંથી મોકલનાર કોણ છે અને અહીંયા મંગાવનાર કોણ હતા એમના પણ નામ આની અંદરથી મળવા પામેલા હતા. જે પ્રમાણે આ બંને આ તમામ માલ ગુજરાતના ઉત્તર ભાગમાં પાટણ જિલ્લા તરફ જઈ રહેલ હતો અને આ જે મંગાવનાર આરોપીઓ છે અને મોકલનાર આરોપીઓ છે તે પણ ત્યાં જ એ સમયે હતા પાટણ જિલ્લામાં અને ત્યાંથી પછી એ માલ આગળ ડિસ્ટ્રીબ્યુટ થનાર હતો. આ લોકોના ચોક્કસ લોકેશન મળતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ પાટણ જિલ્લા ખાતે પહોંચી અને ત્યાંથી એ ત્રણેય આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવેલી છે, જેમાં માલ મોકલનાર દિલબાગસિંહ અને રંગનાથન બંને આરોપી છે. જેઓ દિલબાગસિંહ ઉર્ફે બગ્ગા પંજાબના છે અને રંજન રંગનાથન ઓરિસ્સાના છે અને જે માલ મંગાવનાર હતો એ વિજય કુલપતિ છે, જેઓ પણ મૂળ ઓરિસ્સાના છે પરંતુ તેઓ સુરત ખાતે રહે છે. તેમની આજરોજ ધરપકડ કરવામાં આવી છે. આમ ગુજરાત રાજ્યની અંદર આ પ્રમાણેના કોઈ નશાકારક દ્રવ્ય ઘુસાડી અને કોઈ યુવાધનને બરબાદ કરે એ અગાઉ જ ચોક્કસ ઇન્ફોર્મેશન અને સફળ ઓપરેશનના ભાગરૂપે મોટા પ્રમાણની અંદર આ જથ્થો પકડી અને એ લાવનાર, એને મોકલનાર અને એને મંગાવનાર તમામ આરોપીઓને પકડી પાડી અને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને તાપી જિલ્લા પોલીસની SOG ટીમ દ્વારા એક સુચારું સંકલન યોજી અને આ મોટા એક સ્કેન્ડલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ ધરપકડ કરેલા આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરી એમના રિમાન્ડ કરતાં 14 દિવસના રિમાન્ડ મળવા પામેલ છે. આ રિમાન્ડ દરમિયાન જેટલી પણ ખૂટતી કડીઓ છે આ ગુનાની, કયા માર્ગનો ઉપયોગ કરવામાં આવ્યો છે, ખરેખર ક્યાંથી, કઈ જગ્યાએથી, કયા ગામમાંથી ભરાવી આપનાર છે, આ સિવાયના અન્ય કોઈ આરોપીઓ આની અંદર સંડોવાયેલા છે કે કેમ, તે તમામ કડીઓ આવતા દિવસોમાં ઉકેલનાર છે. તે ઉકેલાયા બાદ પણ તમામ માહિતી મીડિયાના માધ્યમથી ચોક્કસ શેર કરવામાં આવશે. આની અંદર જે મુખ્ય ષડયંત્રકાર છે વિજય કુલપતિ, તે અગાઉ રાજકોટ અને આણંદ જિલ્લા ખાતે પણ નાર્કોટિક્સના મોટા જથ્થાના કેસોમાં એમની ધરપકડ થયેલી છે. મતલબ કે આ વિજય એ એક રીઢા પ્રકારનો આરોપી છે, તેમ છતાં એના જે આ
ખોટા ઈરાદાને પાર પાડવા દેવામાં આવ્યો નથી અને તે કોઈ પાર ખોટા ઈરાદા પાર પાડે તે અગાઉ જ એમની ધરપકડ કરી અને આ સફળ એક ઓપરેશન કરવામાં આવેલું છે. આના બદલ હું સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ અને જિલ્લા તાપી જિલ્લા એસઓજી ટીમને બંનેને અભિનંદન પાઠવું છું.